વિસ્તારથી વલસાડના ઈસ્ટ રેલવે યાર્ડમાં રહેતા અને આરપીએફમાં નોકરી કરતા હકીમસિંહ જાટવના 31 વર્ષીય પત્ની રેણુબેનને મોબાઈલ ઉપર બીભત્સ વાતો કરીને હેરાન કરતો અમદાવાદના ઈસમને રેલવે પોલીસે ઝડપી લીધો હતો. આ ઘટના અંગેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઈસ્ટ રેલવે યાર્ડ ખાતે રહેતા રેણુબેન હકીમસિંહ જાટવે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે તારીખ 31/3/2010 ના રોજથી તારીખ 4/4/2010 દરમિયાન તેઓના પતિ હકીમસિંહ, જેઓ આરપીએફમાં બોમ્બે ડિવિઝનમાં નોકરી કરતા હોય બોમ્બે હોવાથી તે સમય દરમિયાન તેઓના મોબાઈલ ઉપર 8905476386 નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને રાત્રિના સમયે આ ઈસમે બીભત્સ વાતો શરૂ કરી હતી. પરિણામે આ ગુનામાં વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં કોમ્પ્યુટર એક્સપર્ટ પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ માલીનો સંપર્ક કરાતા તેઓએ રેલવે પોલીસને સહકાર આપી આ નંબરની તપાસ કરતા તે નંબર અમદાવાદનો હોવાનું માલુમ પડ્યો હતો અને આ પ્રકરણમાં પોલીસે તપાસ કરી અમદાવાદના વિવેકાનંદ નગર હાથીજન વિસ્તારમાં રહેતા 23 વર્ષીય વિશાલ ઉર્ફે ભોલા મહેન્દ્રભાઈ પટેલ નામક યુવાનની ધરપકડ કરી હતી. પરસ્થાન કંપનીમાં સાથે જોબ કરતા હતા, એ બધા સિમ કાર્ડ લઈ આપતો હતો તો મેં મંગાવ્યું હતું. તો મેં કીધું મારું સિમ કાર્ડ લાવજે, આઈડી પ્રૂફ આપ્યા તમે મારા, તો મારું લાવ્યો નહીં સિમ કાર્ડ. બેન પૂછ્યું ત્યારે કહેતો હતો કાલે લાવીશ કાલે લાવીશ એવું કરતો હતો, પછી લાવ્યો નહીં. 10 મહિના પછી મેં ત્યાંથી નોકરી છોડી દીધી. પછી આ તો મારા સિમ કાર્ડનો એને ખરાબ ઉપયોગ કર્યો. આરપીએફની કોઈ વાઇફ છે ને, એને ફોન કરતો હતો, ખરાબ વાતો કરતો હતો. આ તો મારા ઘરે પોલીસ આવીને આ રીતે એનો રેકોર્ડ કાઢ્યો ને, પછી ખબર પડી, પોલીસ પકડીને લઈ ગઈ ને મને. પછી મારું નામ પટેલ વિશાલ મહેન્દ્રભાઈ, અને એટલે અહીંયા સિમકાર્ડના કેસમાં છે. ભાઈબંધના ડોક્યુમેન્ટ્સ મને આપ્યા હતા એના સિમકાર્ડ લેવા માટે. એ સિમકાર્ડ મારાથી ખોવાઈ ગયું છે, એ સિમકાર્ડ કોઈક બીજો યુઝ કરે છે એ બાબત ઉપર. અને એના ભેગું મારું પણ સિમકાર્ડ ખોવાયું હતું. આજથી 6 મહિના પહેલાં મારે અસલાલી પોલીસ સ્ટેશનમાં આ બનાવ બનેલો છે. મારો સિમ કાર્ડ કોઈક બીજો યુઝ કરતો હતો, એના માટે 2 દિવસ માટે અસલાલીમાં શોધખોળ ચાલી હતી પણ એ માણસ પકડાયો નહોતો. અત્યારે બીજી વાર એ સિમ કાર્ડનું ના, એ તો મારા સિમ કાર્ડમાં હતું. ત્યાંનું અહીંનું તો ખબર નથી, હવે મને અહીંનો તો નંબર જ ખબર નથી. મને મારા સિમ કાર્ડમાં છોકરો કોઈક છોકરીને મેસેજ કરતો હતો. હા છે નહીં, આ અહીંની તો આ ભાઈબંધ આવ્યો ઘરે યારે ખબર પડી મને તો. હું એ સાહેબ ગજુભાઈ પટેલ, વલસાડ રેલવે પોલીસ સ્ટેશન ફ્લાઇંગ સ્કોડના ઇન્ચાર્જ છું. અમારા પોલીસ સ્ટેશન અંદર તારીખ 8/4/2010 રોજ એક ફરિયાદણ બાયજે, જેમનો ઘરવાળો આરપીએફ ડિપાર્ટમેન્ટમાં મુંબઈ નોકરી કરે છે, એનું નામ છે રેણુબેન હકીમસિંહ જાતે જાટવ, જેઓ વલસાડ ઈસ્ટ યાર્ડમાં રહે છે, મકાન નંબર 945/D2. જેઓને તારીખ 31/3/2010 થી તારીખ 4/4/2010 દરમિયાન એક સિમ કાર્ડ નંબર 8905476383 નંબરથી અવારનવાર રાત્રિના ટાઈમે 12 વાગે 2 વાગે 10 વાગે સવારે 4 વાગે એવી રીતે વિભત્સ માંગણી કરતો હતો, સેક્સની માંગણી કરવાનું અને અલગ અલગ SMSો કરતો હતો. જે દરમિયાન અમારા ગુનાની તપાસમાં અમે એનો આઈડી કાર્ડનો પ્રૂફ કાઢવા માટે વલસાડ જિલ્લા DSP ઓફિસમાં કોમ્પ્યુટર એક્સપર્ટ પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ માલીનાઓનો સંપર્ક કર્યો. તેઓને તો એઓએ અમોને બહુ સરસ એકદમ સહકાર આપી અને આઈડી પ્રૂફ અને સરનામું જે નંબર ઉપરથી મેળવવાનું હતું એ મેળવી લીધું અને એનું સરનામું અમદાવાદ ખાતેનું નીકળેલ, જેથી અમો તથા સાથેના પોલીસ માણસો એ એડ્રેસ પર તપાસ કરતા જે વિશાલ ઉર્ફે ભોલો મહેન્દ્રભાઈ પટેલ રહે વિવેકાનંદ નગર હાથીજણ અમદાવાદનું નીકળેલ, જેને ઘરે તપાસ કરતાં તે મળી આવેલ છે, જેને વધુ પૂછપરછ કરતાં આવી રીતે આ ગુનો કેમ કરતો હોય તેણે પોતે જણાવેલ કે આવી બ્લુ ફોર્મ અગર પિક્ચર અલગ અલગ ઓલ ગર્લ્સો હીરોને જોઈ જવાન છોકરો છું, જેથી પોતે
સેક્સનો વિકૃતિ ઊભી થાય છે એને અવારનવાર એવી રીતે પોતાને નામ ઉપર સિમ કાર્ડ લેતો નથી અને મિત્રો બનાવી મિત્રોના નામનું આઈડી કાર્ડ પોતે મેળવી જેના ઉપરથી સિમ કાર્ડ લઈ અને અલગ અલગ રાત્રે એકાંતમાં જઈ ફોન કરી અલગ અલગ સ્ત્રીઓ છોકરીઓને સહિતથી એસએમએસો વિભત્સ માંગણી કરે જેમાં અસલાલી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ છે એમાં લગભગ છોકરીઓને એસએમએસ કરી અને એને પણ હેરાન પરેશાન કરતા એનું નામ છે હેતલબેન ઉર્ફે ડોલી દિનેશભાઈ જગદીશભાઈ જાતે શર્મા રહેવાસી અમદાવાદવાડીને પણ એવી રીતે અગાઉ 4-5 મહિના પહેલાં છેડતી કરતો એસએમએસ કરતો આઈ લવ યુ આવી રીતે ગમે રીતે માંગણી કરતો અને પોતાની સાથે સેક્સ સંબંધ માણવાની માંગણી કરતો હતો જેથી અમદાવાદ અસલાલી પોલીસ સ્ટેશન પણ એનો ગિરફ્તાર કરેલ ત્યાંથી એ જામીન પર મુક્ત થયેલ બાદમાં આમો આ વિશાલ ઉર્ફે ભોલાને આ ગુનામાં પકડી લાવેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરી એને અટક કરી કોર્ટમાં મોકલી આપવામાં આવેલ તજવીજ કરેલ છે.